હવે પેરામેડિકલનું જે લિસ્ટ આવ્યું છે એમાં તમને લોકોને બે રેન્ક આપ્યા છે એક તો જનરલ રેન્ક આપ્યો છે અને કેટેગરી રેન્ક આપ્યો છે હવે એ રેન્ક ઉપરથી તમને લોકોને ફિઝિયોથેરાપીની ગવર્મેન્ટ કોલેજમાં મળી શકે એમ છે કે નહીં એની માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ ચેનલનો હેતુ શું છે ધોરણ ધોરણમાર પછી જે એડમિશન પ્રોસેસ થાય મેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય કે પેરામેડિકલ હોય તો એની જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ કઈ રીતે થાય છે એની માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે તો આ ચેનલને તમે વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકશો અને તમે લોકો એડમિશન રિલેટેડ પોસ્ટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો તેની જે લિંક છે એ પણ નીચે આપેલી છે તો વિડીયોના અંત સુધી જોજો હવે જુઓ ગુજરાત છે એમાં ટોટલ છ ગવર્મેન્ટ કોલેજ છે એ બીપીટી એટલે કે બેચલર ઓફ ફિઝિયોથેરાપીની આવેલી છે અને એની જે ફી છે એ કેટલી છે વર્ષની તમારે લોકોને પંદર હજાર રૂપિયા છે એ પે કરવાની થશે હવે તમારો જે રેન્ક આવ્યો છે એના ઉપરથી તમને મળી શકે કે નહીં એનો અંદાજો લગાવી શકશો હવે તમે લોકો ઓપન કેટેગરીમાં આવતા હશો તો તમારો જનરલ રેન્ક અથવા તો ગુજરાત રેન્ક છે એ એકથી લઈને આઠ હજાર પાંચસો વચ્ચે હશે તો તમને લોકોને ફિઝિયોથેરાપીની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જશે ઓકે આ જે ડેટા છે એ આપણે બે હજાર વીસમાં જે એડમિશન પ્રોસેસ થઈ હતી એની માહિતીને આધારે આપણે કાઢેલો છે માની લો કે તમે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં આવો છો અને તમારો ગુજરાત રેન્ક અથવા તો જનરલ રેન્ક કેટેગરી રેન્કની વાત નથી ગુજરાત રેન્ક અથવા તો જનરલ રેન્ક એકથી લઈને દસ હજાર વધારે આવતો હશે તો તમને છ પૈકી ગમે એક કોલેજમાં એડમિશન મળવાની શક્યતા વધી જાય છે ઓકે હવે તમે લોકો એસસી કેટેગરીમાં આવતા હશો તો તમારો જે જનરલ રેન્ક છે એ એકથી લઈને પંદર હજાર વચ્ચે હશે તો તમને છ પૈકી ગમી એક કોલેજમાં એડમિશન મળવાની શક્યતા વધી જાય છે ઓકે જો તમે લોકો એસટી કેટેગરીમાં આવતા હશો તો તમારો જે જનરલ રેન્ક છે એ એકથી લઈને અઢાર હજાર વચ્ચે હશે માની લો કે કોઈનો રેન્ક છે એ નવ હજાર છે તો એને છે સૌથી વધુ શક્યતા છે ગવર્મેન્ટ કોલેજમાં તમને લોકોને જે છ પૈકી છે એ ગવર્મેન્ટ કોલેજ છે એમાં મળવાની શક્યતા વધી જાય છે તમે લોકો ઓબીસી કેટેગરીમાં આવો છો તો તમારો ગુજરાત રેન્ક છે અથવા તો જનરલ રેન્ક છે એ એકથી લઈને અગિયાર હજાર વચ્ચે હશે તો તમને લોકોને એડમિશન આરામથી મળી જશે ઓકે બીજી વસ્તુ એ કે આની ઘણી પ્રાઇવેટ કોલેજો પણ છે પણ પ્રાઇવેટ કોલેજોની ફી છે એ તમારે પંદર હજાર કરતાં ક્યાંય વધુ છે ઓકે જે લોકોને ફિઝિયોથેરાપીમાં જ લેવું છે તો એ તમારો રેન્ક ચકાસી લ્યો અત્યારે તમારું જે મેં મેરિટમાં નામ છે તમારો જે જનરલ રેન્ક છે એ ચકાસી લ્યો અને આ વિડીયોના આધારે તમે અનુમાન લગાડી શકશો કે તમને લોકોને ક્યાં મળી શકે એમ છે ઓકે તો આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો